वडोदरा खेतीबाड़ी उत्पन्न बाजार समिति के चेयरमैन पूर्व चेयरमैन सहित सेक्रेटरी द्वारा लादे गए भ्रष्टाचार की सही कार्यवाही करने की मांग और भ्रष्टाचारी रुपए वसूल करने की मांग करते हुए आज जिला कलेक्टर कचेरी में आवेदन पत्र दिया गया। वडोदरा खेतीबाड़ी उत्पादन बाजार समिति के वडोदरा जिला के स्तर पर आज महत्व की बाजार समिति आई हुई है, जहां बाजार समिति सब्जी तथा अनाज कठोल तेलबिया करी किराना सहित के नियंत्रण की खरीद बेचान व्यवहार का गुजरात खेत उत्पादन बाजार समिति अधिनियम 1963 की जोगवाई के तहत कंट्रोल कर रहा है, जहां खेतीबाड़ी बाजार उत्पादन समिति में वर्तमान चेयरमैन तरलाबेन शैलेश पटेल तथा उनके पति पूर्व चेयरमैन वैसे शैलेश गोविंद पटेल और इंचार्ज सेक्रेटरी कश्यप जानी द्वारा एपीएमसी वडोदरा में भ्रष्टाचार करने के गंभीर आरोप लगाते हुए आज जिला कलेक्टर कचेरी में आवेदन पत्र दिया गया, जिसमें अरजदार वैसे संजय सी पटेल चापड़गांव के विविध सहकारी विकास कार्य मंडली के सहमंत्री वैसे संजय पटेल द्वारा आवेदन पत्र देते हुए वर्तमान चेयरमैन पूर्व चेयरमैन सहित इंचार्ज सेक्रेटरी पर गंभीर भ्रष्टाचारी आरोप लगाए गए हैं, जहां उनका कहना है कि करीबन 6 साल के दौरान 52 करोड़ रुपए का भ्रष्टाचार किया गया है, जिसमें पूर्व चेयरमैन वैसे संजय पटेल द्वारा 6 साल तक चुनाव में गैर लायक होने के बावजूद चुनाव लड़े गए थे। वहीवटीदार का वक्त पूर्ण होने के बावजूद दोबारा से चुनाव करने के अंतर्गत उनकी धर्मपत्नी तरलाबेन चुनाव में विजेता बनते हुए उन्हें चेयरमैन बनाया गया और दोबारा से भ्रष्टाचार का दौर जारी किया गया। बार बार सहकार विभाग में इस बात की अर्जी करने के साथ सरकार श्री का ध्यान भी केंद्रित किया गया था, लेकिन अभी तक कोई भी कार्यवाही नहीं करते हुए आज एक बार फिर संजय पटेल द्वारा जिला कलेक्टर कचेरी में आवेदन पत्र दिया गया, जिसमें उनकी मांग है कि भ्रष्टाचार किए गए वैसे तमाम रुपए की वसूलात की जाए और उनके खिलाफ कड़े कदम उठाए जाए। શું માંગ છે આજે શેને લઈને કલેક્ટર આવ્યા છે? અમે કલેક્ટરશ્રીને આજે આવેદન આપવા માટે આવ્યા છે કે જે એપીએમસી વડોદરામાં જે શૈલેષ પટેલ દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહેલો છે અને એ પહેલાં હતા અને અત્યાર બાદ એમના પત્ની તરલાબેને જે વહીવટ ચલાવ્યો અને એની અંદર જે બી ભ્રષ્ટાચાર થયો છે એ અમે આખું બ્રીફ બનાવી અને કલેક્ટરશ્રીને આપવા માટે આવ્યા છે। સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે જે ખરીદ વેચાણ માટેનું જે કામ કરેલું છે તે હોય ચણા માટેનું, તો ચણા વડોદરા તાલુકાની અંદર ચણાનું ઉત્પાદન નહીવત છે, જે એવું કહેવાય કે જિલ્લા પંચાયતના રેકોર્ડ પ્રમાણે ઘણું ઓછું છે અને એમને 1 વીઘામાંથી 11 ક્વિન્ટલ ચણા પાક્યા એવું એમનું ગણિત છે। હવે ચણાની ખરીદી વડોદરા એટલે એ પોરમાં અને ત્યાં પણ ખરીદી થયેલી છે વાઘોડિયામાં, આ બંને જગ્યાની જો ખરીદી સાથે ભેગી કરવામાં આવે તો આઈ થિંક 1 વીઘાની અંદર 15-17 ક્વિન્ટલ ચણા પાકે એવું છે, જે શક્ય જ નથી। જે આસમાની ખેતી કહેવાય ને એવું છે કામ કાજ કે ભાઈ કુંડામાંથી જેમ પેલા શું કહેવાય 1 લાખ રૂપિયાનું ઉત્પાદન થયું એવું એ બી વાત છે, એટલે એ ખોટું છે, સદંતર ખોટું છે, આની બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને આ ભ્રષ્ટાચારની તપાસ કરવી બહુ જરૂરી છે, જેથી અમે કલેક્ટરશ્રીને અત્યારે એના માટે આવેદન આપવા અમે કલેક્ટરશ્રીને અમે રિક્વેસ્ટ પણ કરવાના છે કે આની અંદર જે બી યોગ્ય કાર્યવાહી થતી હોય એ કરાવી અને દોષીઓને દંડ થાય એવું કરે। શૈલેષ પટેલ છે કોણ છે? શૈલેષ પટેલ એ પૂર્વ ચેરમેન છે એપીએમસીના। અગાઉ ભ્રષ્ટાચાર થયો છે એનું પ્રૂફ છે, નાયબ નિયામક શ્રી એમને 52 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે, એ ભ્રષ્ટાચાર બદલ એ લોકોને દંડ પણ વસૂલવા માટેનું કહેલું છે, પણ છતાં આજ દિન સુધી એ દંડ પણ વસૂલાયો નથી, એની અંદર તગાવી નાખી અને એમની મિલકતમાંથી બોજો નાખવાનો હતો તે પણ આજ સુધી થયું નથી, અને અત્યાર જો અમારું કહેવું એક જ વસ્તુ છે કે ભાઈ એ લોકો પોતાની મિલકત વેચી દેશે તો સરકાર શ્રી ક્યાંથી પૈસા વસૂલ કરશે? હા, ફોજદારી કેસ થયેલો છે એનો, સિટી પોલીસ સ્ટેશનમાં થયેલો છે અને ફોજદારી કેસ થયેલો હતો, ત્યાર પછી એના પછી એમના અત્યારની તારીખે આપણી બરોડા નેમેન્દ્ર કોર્ટમાં એમનો કેસ ચાલે છે, આ 10મી તારીખ છે, એમના માટેના બધા પ્રૂફ સબમિટ કરવા માટેની। શું નામ તમારું? સંજય પટેલ મારું નામ છે।